भरूच અને અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર છેલ્લા 15 દિવસમાં 11 એસટી ના અકસ્માત ના પગલે જાગેલા એસટી વિભાગે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી તમામ બસો ને 40 ની ગતિ મર્યાદાએ પસાર થવા સૂચના આપવામાં આવી હતી। એસટી વિભાગે 4 ટીમો બનાવી ડ્રાઈવરો પર નજર રાખી સમજાવવામાં આવી રહ્યા છે। भरूच અને અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી જ્યારથી એસટી બસો ને પસાર થવા દેવામાં આવે છે, વહીવટી તંત્રએ પરવાનગી આપતા બેફામ રીતે હંકારતા એસટી ડ્રાઈવર માટે નર્મદા મૈયા બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે। છેલ્લા 15 દિવસમાં રોડ ઉપર એસટીની 11 બસને અકસ્માત નડ્યો છે, જેના કારણે આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। જોકે કતરોજ એસટી બસના 3 અલગ અલગ અકસ્માતના કારણે સફાળા જાગેલા અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને એક્શન પ્લાન બનાવ્યો હતો। એસટી વિભાગે 4 ટીમો બનાવી 2 ટીમ અંકલેશ્વર બાજુ અને 2 ટીમ તેની આ સાઈડ પર મૂકવામાં આવી હતી। આ ટીમના અધિકારીઓએ ભરૂચથી સુરત તરફ જતી બસો અને સુરતથી ભરૂચ તરફ આવતી બસના ડ્રાઈવરને નર્મદા મૈયા બ્રિજ પરથી 40ની ઝડપે પસાર થવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। વધુમાં નર્મદા ચોકડી અને અંકલેશ્વર જીઆઈડીસી ડેપોમાં આવતી બસના ડ્રાઈવરોને સિક્કો મારીને તમારી બસને ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે 40થી વધુ સ્પીડે નહીં હંકારવું અને ભરૂચ એસટી વિભાગના ડિવિઝન કંટ્રોલર શૈલેષ ચૌહાણે વધુ તેઓને માહિતી એપ પણ પ્રોવાઈડ કરી હતી। 2 અકસ્માતો બનાવ બનાવ પામેલ, જેની ગંભીરતા ધ્યાનમાં લેતા એસટી વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી નર્મદા મૈયા બ્રિજના બંને છેડે જીઆઈડીસી તરફ 2 ટીમ અને 2 ટીમ ભુલાવ તરફ મૂકી આ બ્રિજ પરથી પસાર થતી જતી અને આવતી તમામ એસટી બસના ડ્રાઈવરને આ બ્રિજ પરથી સલામત રીતે ડ્રાઈવિંગ કરવા માટે તેમજ મહત્તમ 40 સુધી ડ્રાઈવિંગ કરવા માટે સૂચના અને સમજ આપવામાં આવી રહેલ છે। આ પ્રકારની પ્રક્રિયા છેલ્લા 1 અઠવાડિયાની અમે ટીમ બનાવી અને 1 અઠવાડિયા સુધી આ પ્રકારની સાવચેતીના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે। એ જ ઉપરાંત ડેપો ખાતે પણ વિભાગના ડેપો ખાતે ડ્રાઈવરોને આ બ્રિજથી પસાર થતાં સાવચેતીપૂર્વક ચલાવવા માટે અને 40થી વધુ સ્પીડથી વાહન ન ચલાવવા માટે સૂચના સમજ આપવામાં આવી રહેલ છે। અમારી મધ્યસ્થ કચેરી દ્વારા પણ ગુજરાતના અન્ય ડેપો ખાતેથી કે જેમની બસો આ બ્રિજ પરથી પસાર થાય છે તેમને પણ ડેપો દ્વારા સાવચેતીના પગલારૂપે આ બ્રિજ પરથી ખૂબ જ સલામતીપૂર્વક ડ્રાઈવિંગ કરવા માટે અને 40થી વધુ સ્પીડમાં વાહન ન ચલાવવા માટે સમજ આપવામાં આવી રહેલ છે।